ઠંડીની વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે, ત્યારે આગામી બે દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે, ત્યારે નર્મદા, ડાંગ, દાહોદ, તાપી, વલસાડ, છોટાઉદેપુરમાં વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં પણ વરસાદની શક્યતા છે. વરસાદી વાતાવરણ જામ્યું હોય તેવો અહેસાસ હાલમાં ગુજરાતમાં થઈ રહ્યો છે. આગામી બે દિવસ રાજ્યમાં આ જ પ્રકારનું વાતાવરણ રહેશે, વરસાદી વાતાવરણ જોવા મળશે. હશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ પાસેથી. દિવ્યા, જણાવશું વધુ વિગત છે આ વિશેની. મિથુન, રાજ્યમાં હજી પણ બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે, ત્યારે બીજી તરફ બે દિવસ જે આંશિક રાહત જે ઠંડીથી મળી છે, ત્યારબાદ આવતીકાલથી એટલે કે 11મી જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ છે તે વધવાની શક્યતા હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે. ઉત્તરીય દિશામાંથી આવતા ઠંડા પવનોને કારણે આવતીકાલથી રાજ્યમાં પવનોની દિશા જે છે તે બદલાઈ છે અને ઠંડીનું પ્રમાણ છે તે વધશે તેવી આગાહી હવામાને આપી છે. તો બીજી તરફ બે દિવસ સુધી રાજ્યમાં વાદળછાયા વાતાવરણ જ રહેવાની આગાહી પણ હવામાને આપી છે. મહત્વનું છે કે છેલ્લા 3 દિવસ સુધીમાં માવઠાની અસરની આગાહી જે હવામાને આપી હતી અને દક્ષિણ ગુજરાત તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો હતો, તો આવતીકાલથી કમોસમી વરસાદની અસર છે તે નહિવત જોવા મળે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. મિથુન. જી જી, આભાર દિવ્યા માહિતી આપવા બદલ. તો આગામી બે દિવસ હજુ પણ વરસાદી વાતાવરણ રહેશે તે વાત હવામાન વિભાગે કરી છે. અને આજે પણ જે રીતે વાતાવરણ જોવા મળી રહ્યું છે, વહેલી સવારે જાણે માવઠાનું વાતાવરણ જોવા મળ્યું હતું.